નમસ્કાર, હું મેહુલ ધામી વિશાલ જમીન મકાન અપડેટમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવાની છે જોઈન્ટ વેન્ચરની. જોઈન્ટ વેન્ચર એટલે પ્લોટ આપની પાસે હોય અને બાંધકામ જો બીજા કોઈ બિલ્ડર કરે તો એનું પ્રોપર એક MOU સાઇન થશે અને MOUના ટાઈમ ટેબલ પ્રમાણે આપને બંનેને જેમ વેચાણ થતું જાય એમ પૈસા આપણા બંનેના રિલીઝ થતા જશે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો 120 વારનો પ્લોટ છે, એમાં 60 વારવાળા બે વેચાણ માટે ટેનામેન્ટ બનાવવામાં આવે છે. તો પ્લોટનો જે ભાવ નક્કી થયો હોય અને જે સમય મર્યાદામાં બાંધકામ કરવાનું નક્કી થયું હોય એ સમય મર્યાદામાં બાંધકામ થઈ જાય અને આપને અનુકૂળ, બંને પાર્ટીને અનુકૂળ હોય એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી થઈ હોય કે વેચાણ થાય પછી હિસાબ કરવાનો, અથવા તો પ્લોટનો XYZ એક ભાવ ફિક્સ થયો હોય અને બાંધકામ થઈ જાય એટલે પ્લોટના પૈસા બાંધકામ કરનાર પાર્ટનીએ ચૂકવી દેવાના. એમાં 120 વારના પ્લોટથી માંડીને કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ થઈ શકે. અત્યાર સુધી મેગા સિટીમાં આ રીતે થતું જ હોય છે, જેમ કે રાજકોટ છે, બરોડા છે, અમદાવાદ છે, મુંબઈ છે, એવા મેગા સેન્ટરમાં આવું થતું જ હોય છે અને એનો પ્રોપર MOU પણ સાઇન થાય છે અને પ્રોપર વે હિસાબ પણ થાય છે. જેતપુરની અંદર સૌ પ્રથમવાર અમે અમારું માધ્યમ એટલે કે વિશાલ જમીન મકાન અપડેટ દ્વારા જોઈન્ટ વેન્ચરથી કામ માટે અલગ અલગ બિલ્ડરને આવકારીએ છીએ. જે બિલ્ડર વેચાણ માટેના ટેનામેન્ટ બનાવતા હોય અથવા તો વેચાણ માટેના બંગલોઝ બનાવતા હોય અથવા તો વેચાણ માટેના નવા યુનિક પ્લાન્સ લઈ આવતા હોય કે ફાર્મ હાઉસ બનાવતા હોય કે કોઈ પણ જાતનું એવું બિલ્ડર લોબીનું કામ કરતા હોય, એ જરૂર ને જરૂરથી અમારો સંપર્ક કરે અને જે લોકો પાસે પ્લોટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પડ્યા છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરેલ છે અથવા તો આપણે કહી શકીએ કે એને ઇન્વેસ્ટમેન્ટ પ્લોટમાં કરવું છે, પણ જેને કહેવાય કે બાંધકામનો સ્ટ્રેસ એટલે કે બાંધકામ માટે અલગ અલગ આયામથી મજૂરો ગોતવા, બાંધકામ માટે જે કંઈ બધી અલગ અલગ પ્રક્રિયા હોય જેમ કે મજૂર ગોતવા અથવા તો કારીગર ગોતવા અથવા તો એનો હિસાબ ડે ટુ ડેનો રાખવો, ડેઇલી ત્યાં સાઇટ વિઝિટ કરવી વગેરે, પાણી છાંટવા જવું, એવું વગેરે વગેરે કાર્ય હોય, મટીરિયલ્સ મંગાવવું, સાઇટ ઉપર અલગ અલગ ડેઇલી વિઝિટ કરવી, એવી રીતે અલગ અલગ આયામ હોય છે બાંધકામના પણ. એટલે જે લોકોને બાંધકામ કરવું નથી અથવા તો પોતાના વ્યવસાયમાંથી ફ્રી નથી એ લોકો જરૂર ને જરૂર અમારો સંપર્ક કરે. એમની પાસે, આપની પાસે પ્લોટ હોય તો પણ ઠીક છે અને પ્લોટ આપણે ખરીદી કરવા હોય તો અમે આપને જેતપુર અને જેતપુરનો આજુબાજુનો વિસ્તાર, ગોંડલ, જૂનાગઢ, રાજકોટ, સુરત, કોઈ પણ અલગ અલગ વિસ્તારમાં પ્લોટિંગ અમે બતાવશું અને સારા બિલ્ડર, જેને કહેવાય કે રેપ્યુટેટેડ બિલ્ડર, જે વર્ષો થયા 5 વર્ષથી 20-25 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા હોય અને બાંધકામની લાઇનમાં હોય એમનો અમે આપની સાથે સંપર્ક કરાવશું. પ્રોપર જે સરકારી નીતિ નિયમ હોય એ પ્રમાણે પેપર વર્ક કરાવશું અને આપનો યોગ્ય ને યોગ્ય રીતે પ્રોફિટ કેવી રીતે વધુ બેસે એ પ્રમાણે અમે જરૂર ને જરૂર ધ્યાન આપશું. જોઈન્ટ વેન્ચરમાં ટેનામેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બિલ્ડિંગ્સ, કોમર્શિયલ પ્લસ રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ, અલગ અલગ આયામથી અલગ અલગ ઘણી બધી વસ્તુ થઈ શકે છે. જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે મેગા સિટીમાં જોઈન્ટ વેન્ચરનો કાર્ય થાય જ છે, તેવી રીતે જેતપુરમાં પણ અલગ અલગ જગ્યાએ વર્ષોથી અલગ અલગ લોકોની પ્રોપર્ટી પડી હોય
તેને ડેવલપ કરીને વેચાણ કરવું હોય તો જોઈન્ટ વેન્ચર માટે અમે બિલ્ડરનો આપની સાથે સંપર્ક કરાવશું, અથવા તો આપ બિલ્ડર હોય અને આપને પ્લોટ એ રીતે જોતા હોય જ્યાં બાંધકામ કરીને વેચાણ કરી શકો તો અમે આપની જરૂર ને જરૂર મદદ કરશું પ્લોટવાળા ઇન્વેસ્ટરને મેળવવા માટે પણ. અને જોઈન્ટ વેન્ચર પછીનું કાર્ય આવે છે સેલ્સનું, એટલે કે જે કંઈ આપણે પ્રોપર્ટી બનાવી હોય, ટેનામેન્ટ હોય, દુકાન હોય, એપાર્ટમેન્ટ્સ હોય, કોઈ પણ પ્રોપર્ટી હોય જેની વેલ્યુ 2.5 લાખથી અલગ 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 પ્રાઇસથી પ્લસ હોય તો અમે સેલ્સમાં પણ આપને જરૂર ને જરૂરથી મદદ કરશું. આ વાત થઈ બિલ્ડર અને ઇન્વેસ્ટરની. એક નવા આયામથી જોઈન્ટ વેન્ચરમાં જેતપુર સિટી અને જેતપુર આજુબાજુના તાલુકામાં કાર્ય થાય એ માટે અમે વધુ ને વધુ પ્રયત્નશીલ રહી છીએ અને રહેશું. જો આપનું પ્લોટિંગ કોઈ પણ જગ્યાએ, રેસિડેન્શિયલ પ્લોટિંગ, ઇન્ડસ્ટ્રીયલમાં હમણાં ખાસ કરીને COVID-1 ને COVID-2 પછી થોડી મંદી છે, પણ જો આપનું રેસિડેન્શિયલ પ્લોટિંગ જેતપુરમાં કોઈ પણ જગ્યાએ પડ્યું હોય તો આપ અમારો જરૂર ને જરૂરથી સંપર્ક કરશો. અમે યોગ્ય રીતે ત્યાં ડેવલપમેન્ટ કરી વેચાણમાં 100-100% આપને મદદરૂપ થશું. એક્ઝામ્પલ તરીકે કે આપણું વર્ષો પહેલાં કોઈ જગ્યાએ પ્લોટિંગ પડ્યું હોય અને ત્યાં મૂવમેન્ટ ન હોય તો ત્યાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે અમે આપને પ્લાન પણ આપશું, સૂચન પણ આપશું અને સેલ્સ માટે મદદ પણ કરશું. તો આપના કોઈના ધ્યાનમાં, આપના ગ્રુપ સર્કલમાં અથવા તો આપણા પોતાનું કોઈનું પ્લોટિંગ પડ્યું છે અથવા તો પ્લોટ્સ પડ્યા છે તો આપ અમારો રૂબરૂ સંપર્ક કરો અથવા અમને કોલ કરી શકો છો. રૂબરૂ સંપર્ક માટે અમારો ઓફિસનું એડ્રેસ લખી લેશો. વિશાલ જમીન મકાન અપડેટ, MG રોડ, સ્ટેન ચોક, ડાયમંડ કોમ્પ્લેક્સ, ગેટ નંબર 1, શોપ નંબર 2, વિશાલ ટેલિકોમની બાજુમાં. અમારા કોન્ટેક નંબર નોંધી લેશો 9104131313, 9104131313. બીજો મોબાઈલ નંબર છે 777-909-9991, 777-909-9991. હું મેહુલ ધામી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આ વિડીયો જોવા માટે. આપના ગ્રુપ સર્કલમાં જો કોઈને આ રીતનું કાર્ય કરવું હોય અથવા તો નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અથવા તો નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો આપ અમારો જરૂર ને જરૂરથી સંપર્ક કરી શકો છો. આ માત્ર જેમની પાસે પ્લોટ પડ્યા હોય અથવા તો માત્ર જે બિલ્ડર હોય એમના માટે નથી, પણ જેમને કોઈને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને રિયલ એસ્ટેટ એટલે કે જમીન મકાન પ્લોટના બિઝનેસમાં એન્ટર થવું હોય અને યોગ્ય વળતર જોતું હોય અથવા તો યોગ્ય વળતર ન દેખાતું હોય તો પણ અમારી સાથે સંપર્ક કરશો તો અમે આપને પ્રેક્ટિકલી અલગ અલગ પ્રોજેક્ટ્સ જે અમે વેચાણમાં વેચાણ કર્યા છે તેને વિઝિટ કરાવશું અને આપને યોગ્ય રીતે પ્રોપર ને પ્રોપર વધુ ને વધુ આપને જેને કહેવાય કે માર્ગદર્શન પૂરું પડે એના માટે પૂરેપૂરી અમારી 100% મહેનત કરશું. આભાર. જય સ્વામિનારાયણ. જય સિદ્ધેશ્વર મહારાજ.